हैप्पी क्रिसमस जरूर कराओ, मेरी कोई आपत्ति नहीं, लेकिन रामनवमी आए ने तो बस। नमस्कार मित्रों, एक नवा वीडियो में तमारो हार्दिक स्वागत छे। मित्रों 25 डिसेम्बर एटले समग्र विश्व में क्रिसमस डे तरीके उजववामां आवे छे। हाल में मित्रों बालको तथा युवानो हाल क्रिसमस डे उजवी रह्या छे, परंतु मित्रों आ बालकोने ए खबर नथी के आपणे पण आपणा त्योहारोने पण भूलवा न पड़े। एटले के आपणे क्रिसमस डे तो उजवीए छीए, परंतु आपणे आपणा त्योहार नथी उजवता। तो एना कारणे मित्रों आपणा साईराम दवे, मुरारी बापू अने अमरदीपसिंह गोहिल ते अंगे शुं शुं कही रह्या छे ते आ वीडियोनी अंदर आपणे जोवाना छीए। तो चालो मित्रों वीडियोने शुरू करीए। આપણે આપણી માતૃભાષા માટે કોઈ ભાષાને કટ્ટર નથી ગણવી, પણ આપણે આપણી ભાષામાં આપણી માના વખાણ તો કરી શકીએ ને સાહેબ? એમ એમ ઘરે ને ઘરે 30 ફૂટનું ક્રિસમસ ટ્રી વાવો, મુબારક તમને, પણ તમારા 4 ફૂટના 40 તુલસીના છોડનું ગૌરવ તો પહેલા સંતાનને અપાવો યાર। તમારા સંતાનને તુલસીનું જ ગૌરવ નહીં હોય તો પછી તો ખાલી ક્રિસમસ, અને આપણે ક્રિસમસના 5 સેમિનાર જયભાઈ તમને બેન લઈને મફત કરવા, આ તમારા વતી કહી દઉં, ક્રિસમસના 5 ડાયરા અને 5 સેમિનાર મફત કરવા, ક્યારે? જ્યારે આખી દુનિયાના ધોળિયા માથે ટોપલો મૂકીને નંદ ઘેર આનંદ ભયો કરે ને ત્યારે। સાન્તા ક્લોઝ આપણે જરૂર ન પડે, કારણ કે આપણે દરેક કાઠિયાવાડના ગુજરાતના પરિવારમાં એનો બાપ એનો સાન્તા ક્લોઝ હોય છે સાહેબ, યાદ રાખો, કે જે સ્લીપર પહેરે છે, સાયકલ ચલાવે છે અને છોકરાને બાઇક લાવી દે, આપણો સાન્તા ક્લોઝ આપણો બાપ હોય છે। નાતાલ 25 ડિસેમ્બર આ બધાને યાદ જ રહેશે। ક્યારે કોઈ પણ વિદેશી વ્યક્તિએ પોતાના બાળકને જન્માષ્ટમી ના દિવસે કૃષ્ણ કે પછી રામનવમી ના દિવસે રામ બનાવ્યા નહીં ને, તો પછી તમને નાતાલ ના દિવસે તમારા બાળકને લાલ કપડા પહેરાવીને એને ચોકર જેવો બનાવવાનો તમને એવો તો હું ભર પડ્યો છે, હાલી નીકળ્યા છો। હેપી ક્રિસમસ જરૂર કરાવો, મેરી કોઈ આપત્તિ નહીં, લેકિન રામનવમી આયે ને તો બચ્ચો કો સજાકર રામ કી આરતી ભી કરવાઓ, મેરે ને તો दुनिया छोटी पड़ रही है व्यासपीठ को, सब अपनी जगह पर महान है। सांता क्लॉज को बुलाओ, मुझे कोई आपत्ति नहीं, लेकिन तुम्हारे घर में कभी वशिष्ठ को भी बुलाओ, तुम्हारे घर में कभी वाल्मीकि को भी बुलाओ, तुम्हारे घर में भी महर्षि कौशिक को बुलाओ, तुम्हारे घर में कभी कबीर को बुलाओ, तुम्हारे घर में कभी मलुकदास को बुलाओ, कभी भक्त माली बापू को बुलाओ, बुलाओ, तुम इसको भूल कर मत करो, करो जरूर। पागल की तरह लोग, मैंने तो यीशु पर एक कथा की है, मुझे समझने की कोशिश करना, व्यासपीठ को समझे नहीं तो मुरारी बापू की जिम्मेवारी नहीं है, तुम्हारी जिम्मेवारी है। તો મિત્રો મોરારી બાપુ, સાઈરામ દવે અને અમરદીપસિંહ ગોહિલ સાન્તા ક્લોઝ ઉજવવાનો કોઈ પણ વિરોધ નથી કરી રહ્યા, પરંતુ મિત્રો આપણે આપણી સંસ્કૃતિ અને આપણા તહેવારો પણ ઉજવવા જોઈએ તેવું કહી રહ્યા છે। તો મિત્રો આ અંગે તમે કંઈ પણ કહેવા માગતા હોય તો કોમેન્ટ્સ બોક્સમાં જણાવી દીજો, અને અમારો વિડીયો ગમે તો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દીજો, આવી જ માહિતી ચેનલ ઉપર લાવતો હોઈશું। મળવી છે એક નવા વિડીયોની અંદર, જય હિન્દ જય ભારત।